ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય છે આપણો ઇંગ્લિશ. આપણે પહેલાં ક વાળો કક્કો શીખી ગયા, કનો કે એ, એમાં કા વાળો કક્કો છે તો કાનો કે એ. અરે જો, કાનો પહેલો અક્ષર છે કાનો કે એ, કાનો કે એ પહેલો અક્ષર હંમેશા કેપિટલ આવે. ખા, ખાનો કે એચ એ, ખાનો કે એચ એ. ગા, ગાનો જી એ, ગાનો જી એ, ગાનો જી એ. બોલતું જવાનું અને લખતું જવાનું. પછી આવશે ઘા, ઘાનો જી એચ એ, ઘાનો જી એચ એ. ઘા પછી શું આવશે? ચા, ચાનો સી એચ એ, ચાનો સી એચ એ. પછી આવશે છા, છાનો સી ડબલ એચ એ, છાનો સી ડબલ એચ એ. છા પછી શું આવશે? જા, જાનો ઝે એ, જાનો ઝે એ. પછી ઝા પછી શું આવશે? ઝા, ઝાનો ઝેડ એ, ઝાનો ઝેડ એ. પછી ઝા પછી શું આવશે? ટા, ટનો ટી, ટનો ટી, ટા ટી એ, ટાનો ટી એ. ઠા, ઠાનો ટી એચ એ, ઠાનો ટી એચ એ. ઠા પછી શું આવશે? ડા, ડાનો શું આવશે? ડી એ, ડાનો ડી એ. ડા પછી શું આવશે? ઢા, ઢાનો ડી એચ એ, ઢાનો ડી એચ એ. ઢા પછી શું આવશે? અણા, અણાનો એન એ, અણાનો એન એ, અણાનો એન એ. પહેલો અક્ષર કેપિટલ તમારે આ રીતે ફોર લાઇનની નોટમાં લખવાનું રહેશે, એટલે તમને ખબર પડે કે પહેલો અક્ષર ક્યાં લખાય ને બીજી એબીસીડીનો અક્ષર ક્યાંથી લખાય. તા પછી તાનો ટી એ, તાનો ટી એ. તા પછી શું આવશે? થા, થાનો ટી એચ એ, થાનો ટી એચ એ. થા પછી શું આવશે? દા, દાનો શું આવશે? ડી એ, દાનો ડી એ. ધા, ધાનો શું આવશે? ડી એચ એ, ધાનો ડી એચ એ. ધા પછી શું આવશે? ના, નાનો શું આવશે? એન એ, નાનો એન એ, નાનો એન એ. ના પછી શું આવશે? પા, પાનો પી એ, પાનો પી એ, પાનો પી એ. પા પછી શું આવશે? ફા, ફાનો પી એચ એ, ફાનો પી એચ એ. ફા પછી શું આવશે? બા, બાનો શું આવશે? બી એ, બાનો બી એ. ભા, ભાનો શું આવશે? બી એચ એ, ભાનો બી એચ એ. ભા પછી શું આવશે? મા, માનો એમ એ, માનો એમ એ. મા પછી શું આવશે? યા, યાનો વાય એ, યાનો વાય એ. યા પછી શું આવશે? રા, રાનો શું આવશે? આર એ, રાનો આર એ. ર પછી શું આવશે? લ, લ ને કાનો લા, લાનો એલ એ, લાનો એલ એ. લા પછી શું આવશે? વા, વાનો વી એ, વાનો વી એ. વા પછી મીંડાવાળો શો આવશે? શા, શું બોલાય? સા, સાનો એસ એચ એ, સાનો એસ એચ એ. પછી શા, ફાળ્યો શા, એમ આઈ એસ એચ એ. શા, એસ એચ એ. સા, એસ એચ એ. એ રીતે લખતા જશો, બોલતા જશો તો તમને આવડશે. હવે આવશે સસલાનો સ. શા, સાનો એસ એ, સાનો એસ એ. હાનો એચ એ, હાનો એચ હે. અણા, અણાનો એલ એ, અણાનો એલ એ. ક્ષા, સાનો કે એસ એચ એ, ક્ષાનો કે એસ એચ એ. ક્ષા. પછી જ્ઞા, જ્ઞાનો શું આવશે? જી એન એ, જ્ઞાનો જી એન એ. અને જ્ઞાનો જી એન એ. હવે અંગ્રેજી નામો. હવે કાવાળા કાકા ઉપરથી આપણે એના નામો લખીએ. ધારા, ધાનો શું આવશે?
DHA RA ધા રા. પછી રાજન, રાજન RAJAN રાજન, રાજન. માલા, મા LA માલા, LA માલા. મા તો માનો MA, યા. YA માયા, MAYA માયા. જલપા તો JALPA જલપા. નૈના તો નૈનાનો NAYANA નૈના, NAYANA નૈના. આ બોલાય છે એટલે છેલ્લે એ આવે. રામ રા, RAM એમ, RAM રામ, RAM રામ. પટના તો PATANA પટના, PATANA પટના. પછી પરાગ તો પરાગનો PA રાગ, RAG પરાગ, PARAG પરાગ. રમા તો RAMA રમા, RAMA રમા. આપણે નામના સ્પેલિંગ એ આપણે શીખ્યા. હવે 1 થી 10ના તમને સ્પેલિંગ મેં શીખવાડ્યા, હવે 11 થી 20 સુધીના આપણે સ્પેલિંગ શીખીશું. આ સ્પેલિંગ તમારે કોકો છે ને લખતું જવાનું અને બોલતું જવાનું તમારી ઇંગ્લિશની પાકી નોટમાં. હવે આપણે શીખીએ 11 થી 20 સુધીના સ્પેલિંગ. હવે 11 નો સ્પેલિંગ ELEVEN, 11 એટલે 11, ELEVEN, ELEVEN, 11 એટલે 11. પછી 12 નો સ્પેલિંગ TWELVE, 12 એટલે 12, TWELVE, 12 એટલે 12. પછી 13, આને શું કહેવાય, 13 એટલે 13, તો THIRTEEN, 13 એટલે 13, THIRTEEN, 13 એટલે 13. હવે આવશે 14 નો FORTEEN, 14 એટલે 14, FORTEEN, 14 એટલે 14. 15 નો સ્પેલિંગ FIFTEEN, 15 એટલે 15, FIFTEEN, 15 એટલે 15. હવે આવશે 16 નો સ્પેલિંગ SIXTEEN, 16 એટલે 16, SIXTEEN, 16 એટલે 16. સ્કેલનો ઉપયોગ કરવાનો, આ રીતના પાઠ પાડી દેવાના અને લખવાનું. હવે 17 તો 17 નો સ્પેલિંગ SEVENTEEN, 17 એટલે 17, SEVENTEEN, 17 એટલે 17. હવે આવશે 18 નો સ્પેલિંગ EIGHTEEN, 18 એટલે 18, EIGHTEEN, 18 એટલે 18, EIGHTEEN, 18 એટલે 18. હવે આવશે 19 નો સ્પેલિંગ NINETEEN, 19 એટલે 19, NINETEEN, 19 એટલે 19. પછી 20 TWENTY, 20 એટલે 20, TWENTY, 20 એટલે 20, TWENTY, 20 એટલે 20. વિદ્યાર્થી મિત્રો, તમને જે હોમવર્ક અમે આપીએ છીએ તે સારા અક્ષરે લખીને મોકલાવો, સ્કેલનો ઉપયોગ કરો અને લેસન લખાઈ જાય એટલે તમારા પેરેન્ટ્સને
बताओ कि मम्मी क्या भूल नहीं ने बराबर अने होमवर्क टाइम रेग्युलर टाइमे मोकलवानु रहेशे। आजनो लेक्चर आपणे अहीं पूरो करीए छीए। थैंक यू।